આખી ટીમને બધાને થેન્ક યુ આપણા બધા તરફથી. મારે જે વાત શેર કરવી છે કે ઘણા બધાએ કહ્યું, ગઈકાલે પણ કહું હતું કે ઘણા બધાને આના વિશે ઘણું બધું નોલેજ હતું. ઇવન હું પણ કહી શકું કે મને પણ આના વિશે ઘણું નોલેજ હતું. હું પર્સનલી વાંચવાનું ઘણું શોખીન છું અને બુક ફેર ઓર્ગેનાઇઝ કરું છું. તો ગર્ભ સંસ્કારની જે બુક છે, ઇવન ઇન્ફિનિટી ઇન્ડિયા તરફથી જે બુક છે, છેલ્લા બે વર્ષથી મેં વાંચી હતી, લગભગ ઓખી નાખી એવું છે કહેવાય. એના પછી અર્કેશ જોશી, બાલાજી તાંબે, ગર્ભ સંસ્કારને રિલેટેડ ઓલમોસ્ટ ઘણી બુકો મેં વાંચી. પણ એક વસ્તુ એવું કહેવાય છે કે તમે સ્વિમિંગ પુલમાં બુક વાંચીને પડો તો તમને તરતા ના આવડે. મેં આમ હાથ પગ હલાવો તમને તરતા આવડે, બરાબર. કૂદકો મારો તો તમે ડૂબી જાઓ ને બુકે ડૂબી જાય. પણ પ્રેક્ટિકલ એમને ધક્કો મારીને આપણને આ પ્રેક્ટિકલી જે શીખ્યું છે, હવે એવું લાગશે કે રે યાર કંઈક શીખ્યો છું. બીજું પર્સનલી મારા વાઈફ વિશે હું કહીશ કે છેલ્લા હું પોતે એક્સરસાઇઝ કરું છું, ઘણા લોકો એક્સરસાઇઝ કરતા હશે મોર્નિંગમાં. છેલ્લા 3 વર્ષથી હું એવું કહેતો યાર ઉઠને સવારે તું યોગા કર, ઉઠ યોગા કર, કસરત કર, કંઈ નહીં એ મને એમ કે યાર સુઈ જાઉં. તો લિટરલી મારું કંઈ એક્સરસાઇઝ મારી પણ થઈ ગઈ. તો ગર્ભ સંસ્કાર વિશે મેં જ્યારે બુક મેડમની આપી, ઇવન એ હિન્દી સમજે છે, તો મેં એ જ બુક અહીંયાથી અહીંના પબ્લિશર પાસેથી મેમ તમારી જે બુક છે એ હિન્દીમાં મંગાવી અને આપી. એના પછી આને રિલેટેડ એક રેકીનો એક પ્રોગ્રામ હોય છે, કદાચ ઘણાને ખબર હશે, તો મેં એને રેકીનો પ્રોગ્રામ કરાવ્યો. એના પછી એ છેલ્લા 6 મહિના એક વર્ષ 6-8 મહિનાથી 4:30 વાગે રોજ મને ધક્કા મારે ઉભો એમ એક્સરસાઇઝ અને યોગા કરવા માટે અમે 4:30 વાગે જાગીએ છીએ. બીજી વાત કહું કે બુક્સ માટે પણ, ઇવન આ પ્રોગ્રામ માટે પણ કહી શકું કે જે એનર્જી છે, જે ગોળ છે, મને ખ્યાલ નથી આના માટે મને કોને ધક્કો માર્યો, પણ એ એનર્જીને હું થેન્ક્સ કહેવા માંગીશ કે જેના કારણે આ પ્રોગ્રામ માટે બધાએ કરી. અને મેં મારા સરનો જે એક એમનો જે આશય છે કે એક હેલ્ધી સમાજ બરાબર નિર્માણ થાય, તો હું તો એટલું કહીશ કે અહીંયાથી જે પણ શીખ્યો છું, બુક વાંચીને જે શીખ્યો હતો, અહીંયા પ્રેક્ટિકલી જે શીખ્યો છું, તો આપણા સુધી સીમિત ન રાખીને આજુબાજુમાં જેને પણ જરૂર હશે, કેમ કે આપણે આપણી જાતને આટલા એજ્યુકેટેડ સમજતા હોય, આટલી બુકો વાંચતી હોય, ઇવન ઘણા વિડીયો જોયા હોય, અને છતાં પણ આપણે જો ઇમ્પ્લિમેન્ટ ના કરતા હોય તો જેને આનું નોલેજ નહીં એ કેટલું કરતા હશે. તો હું એવી આશા રાખું કે આપણે બધા, આપણે આજુબાજુમાં બધા જેટલા જેને જરૂર હશે, કેટલાકને સામેથી કહેવું પડશે, તો આપણે કહીશું. અને આ ગર્ભ સંસ્કાર વિશે મેક્સિમમ આપણાથી બનતું નોલેજ એમને આપીશું, અને જે કેપેબલ હોય કે ભાઈ ચલો આટલી ફી ભરીને અહીં સુધી આવી શકે, એમને આપણે પ્રિપેર કરીશું, એમને કહીશું કે આ ગર્ભ સંસ્કારનો આ પ્રોગ્રામ અટેન્ડ કર્યો. અને છેલ્લી એક વાત કહીને હું પૂરું કરવા માંગીશ કે અધીરો છે ઈશ્વર, અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, અને તું ચમચી લઈ ઊભો છે દરિયો માગવા માટે.